जय स्वामीनारायण। विद्यार्थियों, आजे आपणे अगाउनो जे पाठ गया लेक्चर में जेनी चर्चा करी हती जेनुं नाम छे वलयनी अवकाशी सफर, ते पाठने आजे आगळ एनी चर्चा करीशुं। आपणे आगळ जोयुं हतुं कि भाई त्रण मित्रों छे, विस्मय, वलय अने विराट। ए त्रणेय मित्रों पेला मैदान में आवे छे अने मैदान नी अंदर आवे छे तो जुए छे कि भाई जे स्पेस शटल छे, स्पेस शटलनो वर्णन कर्यु छे, एना आकारनी वात करी छे, ए जिज्ञासाथी एनी नजीक जाय छे अने तरत ज एनी अंदर होय एवो एमने भास थाय छे। અને થડકારા સાથે પેલું અવકાશયાન જે છે એ અવકાશયાન ઉડે છે ત્યારે એમને ખબર પડે છે કે હવે એ લોકો એમના કેદી છે। હવે આગળની વાત કરી બી કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે અહીં પહોંચવામાં, કઈ જગ્યા હશે, કયો ગ્રહ અને કઈ દુનિયા હશે। પેલા યાનમાં કોઈ નહોતું એટલે કદાચ રિમોટ કંટ્રોલ દ્વારા સંચાલિત હોય, પરંતુ હવે અહીં કંઈક કોઈક જોવા મળવું જોઈએ ને, શું કહે છે। એક જગ્યાએ જમીનમાંથી યાન ઉપડ્યું ત્યારે આ બંનેને ખબર પડી ગઈ ત્રણેયને કે ભાઈ એ લોકો એના કેદી છે। એ વિચારવા લાગ્યા કે આ ક્યાંથી આવ્યું છે, કેટલા કલાકો વીત્યા છે એમને પહોંચવામાં, કઈ જગ્યા છે, કયો ગ્રહ છે એવી કશી ખબર નહોતી, કઈ દુનિયાથી આવ્યું છે અને કઈ દુનિયામાં જવાનું છે કાંઈ ખબર નહોતી। કારણ કે આ જે યાન છે એ યાનને સંચાલન કરવા માટે અંદર કોઈ હતું નહીં, એટલે રિમોટ સંચાલિત હોય એવું લાગતું હતું। આ કંઈક નવી દુનિયાની ટેકનોલોજી હતી, ભારતમાં અને આપણા દેશોના પૃથ્વી ઉપર પણ હવે એવી ટેકનોલોજી છે કે ભાઈ સ્વયં સંચાલિત વાહનો હવે શરૂ થયા છે, પરંતુ આ જે સંચાલન કરતું જે આ સંચાલિત રિમોટ દ્વારા સંચાલિત આ અવકાશયાન છે એવું અવકાશયાન વિશે તો એમણે ક્યારેય જોયું નહોતું, પરંતુ એમને કંઈક જોવા મળવું જોઈએ એવી આશાએ એ યાનમાં બેસી રહ્યા। યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા। અહીં પણ આછા કે ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું હતું, ઠંડી પણ ખૂબ હતી। આ યાન જે છે એની અંદર પણ ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય હતું અને ઠંડી પુષ્કળ હતી એવું આ ફૂલ ઠંડીવાળું યાન હતું। થોડીવાર પછી સામેના ષટકોણાકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી। આ જે યાન છે એના દરવાજા ષટકોણાકાર, ષટકોણાકાર એટલે ષટકોણ જે ખૂણાઓના પ્રકાર તમે ભણેલા છો, કાટખૂણો, ગુરુકોણ, એમ એ ત્રિકોણ જે છે એ ત્રિકોણમાં ચતુષ્કોણ હોય, ત્રિકોણ હોય, પંચકોણ હોય, અષ્ટકોણ હોય અને ષટકોણ હોય। ષટકોણ એટલે છ ખૂણાવાળું ત્રિકોણ, છ ખૂણાવાળી જે આકૃતિ જે છે એ ષટકોણ કહેવામાં આવે છે। આ દરવાજો પણ છ ખૂણા ધરાવતો હતો। આવા દરવાજામાંથી એક વિચિત્ર વ્યક્તિ, વિચિત્ર આકૃતિ કઈ, વ્યક્તિ તો નહીં પણ આકૃતિ બહાર અંદર પ્રવેશી। એ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા જે અત્યારે પરગ્રહી જીવને જોઈ રહ્યા હતા। આ ત્રણ જે વિદ્યાર્થીઓ હતા, ત્રણ મિત્રો હતા, એ ત્રણેય એવા પહેલાં પૃથ્વીવાસીઓ હતા કે જે આ પરગ્રહીને જોઈ રહ્યા હતા। વિરાટને યાદ આવ્યું, આ જ ઈટી એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ, જેનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હતું, નરમ પોચું લાગતું હતું, નાક કાન જેવી રચના કળાતી નહોતી, આંખની કપાળમાંથી ઘણી આંખો કપાળથી ઘણી નીચી, વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી। પક્ષીની જેમ તેની ઉપર પાંપણો નહોતી, માથાનો ભાગ મોટો હતો,
અને તેની પર વાળ નહોતા. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી બે ત્રણ રચના લગાડેલી હતી. શું કહે છે? એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ, જે બીજી જ દુનિયાના વ્યક્તિઓની જે કાલ્પનિક ચિત્રો આપણે જોઈએ છીએ. તમે પિક્ચર જોયા, પિક્ચરોની અંદર ઘણીવાર એલિયન્સ વિશે જોયું હશે, સાંભળ્યું હશે, વાંચ્યું હશે, ટીવી સિરિયલોમાં, કાર્ટૂનોમાં પણ તમે જોતા હશો. એવું જ અહીંયા દ્રશ્ય બતાવ્યું છે કે ભાઈ જે આ ત્રણ જીવો હતા એનો રંગ રાખોડી કલરનો, કબૂતર જે રાખોડી કલરના હોય છે એવા કબૂતરના રંગનો રાખોડી કલરનો રંગ હતો. અને એમનું જે શરીર છે રબરમાંથી બન્યું હોય એવું નરમ અને પોચું લાગતું હતું, જાણે ઢીંગલા હોય રબરના જે રમકડા હોય છે ને એવા આ લોકો દેખાતા હતા. એમને નાક કાન જેવું કશું હતું જ નહીં, આંખો હતી પણ આંખોની ઉપર કોઈ પાંપણ હતી નહીં, જેમ પક્ષીઓને આંખો ઉપર પાંપણ નથી હોતી, એની ઉપર ભ્રમર પણ હોતી નથી, એમ આ જે જીવો હતા એમની આંખો ગોળ હતી, એકદમ પક્ષીની જેવી ગોળ, એના ઉપર પાંપણ નહોતી, શરીર ઉપર વાળ હતા નહીં. અને વિચિત્ર લાગતા આ જે ચહેરાઓ હતા, આ શરીર હતા, એમાં મોટાભાગના બધા જીવો ઉપર એરિયલ હતા, બે બે એરિયલ એન્ટેના જે એને કહીએ છીએ, કે જે એરિયલ લગાવેલા હતા. એટલે આવા રાખોડી રંગના જે માથા ઉપર એરિયલ લગાડેલા હતા, આવું વિચિત્ર પ્રાણી આ ત્રણેય બાળકોએ જોયું. એટલી જ વારમાં એક વિચિત્ર જીવ તેની સાવ નજીક આવ્યો. તેણે વારા પરથી ત્રણેયને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. તેના હાથના વિચિત્ર લાંબા આંગળાઓ પર પુષ્પટન જેવી સ્વીચો જડાયેલી હતી. કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ તેઓના શરીરમાં વહ્યો કે તરત જ ત્રણેય ખેંચાતા ખેંચાતા તેની પાછળ ચાલવા લાગ્યા. અજબની ટેકનોલોજી! આ એક જીવ એમની નજીક આવ્યો અને જીવે એમને સ્પર્શ કર્યો. સ્પર્શ માત્રથી આ લોકોનો કોન્ટેક્ટ એમની સાથે થઈ ગયો, કનેક્શન થઈ ગયું. જેમ કે રિમોટ કંટ્રોલ દ્વારા રિમોટવાળી ગાડી હોય અને આપણે દૂર બેસા બેઠા પણ રિમોટથી એને કંટ્રોલ કરીએ અને આપણી નજીક ગાડી લાવીએ, એમ આ ત્રણેય બાળકો પેલા જે વિચિત્ર આકૃતિ ધરાવતા જે જીવો હતા એમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. હવે આગળ વાત કરે છે કે ભાઈ તેઓ કેટલાક ષટકોણાકાર બાંધકામો વટાવી એક ઘણા મોટા ષટકોણ હોલમાં પ્રવેશ્યા. જુઓ, બધું ષટકોણાકાર, દરવાજા પણ ષટકોણાકાર હતા અને જે વિચિત્ર ગ્રહ હતો એ વિચિત્ર ગ્રહ ઉપર ષટકોણાકાર બાંધકામો હતા. એ બાંધકામો વટાવીને જે હોલમાં પ્રવેશ્યા એ પણ ષટકોણાકાર હતો. પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડિયા રંગના જીવો હતા, જાણે ભેદી ભૂતાવળની દુનિયા. ભેદી ભૂતાવળ એટલે ભૂત, આ બધા ભૂત હોય એને ભૂતોની દુનિયામાં આવી ગયા હોય એવું અહીંયા લાગતું હતું. કારણ કે પેલા જે ત્રણ જીવ હતા એવા બીજા અનેક રાખોડિયા રંગના જીવો અહીં પણ ભટકતા હતા. હોલના પાંચ ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી. છઠ્ઠા ખૂણામાં આવો જ એક જીવ હતો જેની બેઠક વિશેષ ઊંચી હતી, જેની સામે ડેશબોર્ડ હતું અને તેની પર કેટલીય બટન સ્વીચો હતી. તેના માથા પર બીજા જીવો કરતાં વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા. આ ત્રણેય બાળકોએ જોયું ચારે તરફ તો અનેક જીવો જોવા મળતા હતા, પણ એમાં એક જીવ હતો એ કંઈક વિશેષ હતો. કારણ, એની વિશેષતા શું હતી કે એની જે બેઠક હતી એ થોડી ઊંચી હતી, અલગ પ્રકારની, અને બીજા જીવો કરતાં એના માથા પર વધારે એરિયલ હતા અને તેની સામે એક મોટું ડેશબોર્ડ હતું, કીબોર્ડ જેમ કોમ્પ્યુટરની સામે હોય એવું ડેશબોર્ડ હતું, સ્વીચો હતી, અનેક પ્રકારની સ્વીચો હતી. એટલે લોકોએ લગ્યું કે આ વ્યક્તિ એ આ બધા જીવોનો બોસ અથવા તો નેતા હોવો જોઈએ. વિસ્મય, વલય, વિરાટ ત્રણેયને તેની પાસે લઈ જવામાં આવ્યા. તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ, એમ કે આ બધાનો બોસ, માલિક અથવા તો નેતા હોવો જોઈએ. હવે શું થશે?
તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા રાખશે? એની અટકળો કરતાં આ ઠંડા રાતાશ પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. શું કહે છે કે ભાઈ, ભયનું લખલખું પસાર થઈ જવું એટલે કે ત્રણેય જણા ભયભીત થઈ ગયા. એમને થયું કે હવે શું થશે, એમ હવે અમારી સાથે આમ ડર ના મારે, આમ કોઈ પ્રાણી કૂતરું કે એવું કંઈ પ્રાણી આપણા એકદમ નજીક આવીને ભસવા મળે તો આપણને કેવો ભય લાગે, આપણા શરીરમાં કેવી તકલીફ થાય. એવું આમના પણ ભયનું લખલખું પસાર થઈ ગયું કે ભાઈ હવે શું થશે, આપણને મારી નાખશે કે અહીંયા ગુલામ કરીને રાખશે. બોસ લાગતા પરગ્રહીએ તેઓની તરફ નજર માંડી અને પિયાનો વગાડતો હોય તેમ ડેશબોર્ડ ઉપર આંગળીઓ ફેરવવા લાગ્યો. જેવી આંગળી અટકી કે એ કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. અલબત્ત એ અવાજ યાંત્રિક હોય તેમ લાગ્યું. પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. તમે અહીંથી પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા. હવે આ જે યાન હતું, યાનની અંદર રહેનારાને એ અલગ ગ્રહમાં રહેનારા જે લોકો હતા એ અલગ વિચિત્ર પ્રકારના હતા. એમની કોઈ ભાષા હતી નહીં. જ્યારે આ ત્રણ બાળકોની ભાષા અલગ પ્રકારની હતી એટલે બધા વચ્ચે વાતચીત કરવા માટેનું એક યંત્ર, આ લોકોની એટલી એડવાન્સ ટેકનોલોજી હતી. જે માણસ હતો, જે વ્યક્તિ હતો, એ પરગ્રહવાસી, એણે ડેશબોર્ડ ઉપર આંગળીઓ ફેરવી અને એના દ્વારા જે લખાણ હતું એનું ભાષાંતર અંગ્રેજી ભાષામાં થતું અને એક સ્પીકરમાંથી યાંત્રિક અવાજ આવતો. યાંત્રિક અવાજ એટલે કે જેમ આપણે ટેલિફોનમાં કોઈ કંપનીમાં કે ફોન કર્યો અને કંપનીનો ફોન આવે ને એમાં યંત્ર દ્વારા કંઈક આપણને માહિતી આપવામાં આવતી હોય છે, એવા તૂટક તૂટક શબ્દોમાં અંગ્રેજીમાં રૂપાંતર થઈ અને કહેવામાં આવ્યું કે પૃથ્વીવાસીઓ, અમે તમારું અપહરણ કર્યું છે. અપહરણ કરવું, તમારી કિડનેપિંગ કર્યું છે અમે, તમે કિડનેપ થઈ ગયા છો. શા માટે એ હવે આગળ કહેવામાં આવશે. પણ એમ કે પૃથ્વી ઉપર જ્યારે યાન ગયું હતું ત્યારે તમે ત્રણ જણા એમાં ઝડપાઈ ગયા છો. ફરીથી પાછી પેલાએ આંગળીઓ ફેરવી, વિસ્મય અને વલય સમજી ગયા. આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી જે દુભાષ્યાનું કામ કરતી હતી અને તેની ભાષાનું અંગ્રેજીમાં રૂપાંતર કરીને સંભળાવતી હતી. એટલે ત્રણેય સમજી ગયા કે આ યંત્ર જે છે એ દુભાષ્યાનું કામ કરે છે. બાળકો હોશિયાર હતા, બુદ્ધિશાળી હતા એટલે એકદમ પણ ગભરાઈ પણ ના ગયા. આ કોઈ પણ સમયે સંકટ આવે તો રડ્યા કરતાં, કકડાટ કર્યા કરતાં એ સંકટનો સામનો કરવા માટે ધીરજ રાખવી જોઈએ. અને એવી ધીરજથી આ ત્રણેય બાળકો ઊભા રહ્યા અને વાતચીતમાં ભાગ લીધો. આજે આપણે અહીં સુધીની ચર્ચા કરીએ. બાકીની ચર્ચા હવે આપણે આગળના પાઠમાં, આગળનો જે ભાગ આવશે એમાં કરીશું. પાઠ હજુ પણ ફરીથી વાંચવો અને અભ્યાસ કરતા રહેવું. જય સ્વામિનારાયણ.